લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગીશા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું જાત પરીક્ષણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામ વિસ્તારોમાં થયેલ નુકસાન તારાજીની માહિતી મેળવવા ઉના, રાજુલા, જાફરાબાદ પંથકનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ તાઉતે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકસાનીનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ આ સમયે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ ખેતી, બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમ અનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા બાદ ઉના પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિનું વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોંચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવાની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફસફાઈ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલ આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે જરૂર જણાયે વધારાનો મેન પાવર અન્ય તાલુકા જિલ્લામાંથી બોલાવી આગામી 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની પણ તાકીદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે મુખ્યમંત્રીને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલી રાહત અને રિસ્ટોરેશન કામગીરીની સંપૂર્ણ વિગતો આપી હતી. ગરાડ ખાતે મુખ્યમંત્રીની સાથે મંત્રી પરસોત્તમ સોલંકી, સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કેસી રાઠોડ, રાજસિંહ જોટવા, જેઠાભાઈ સોલંકી, ગોવિંદ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર, અગ્રણી ઝવેર ઠાકર, રેન્જ આઈજી મનિન્દરસિંહ પવાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉના પ્રાંત કચેરી ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મને આપો રજા, આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.